લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા આરોપી ઝુહેબ ઉર્ફે ઝોહેબની માતાએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે જેલર નિનામા દ્વારા પુત્રને માર મારવામાં આવતો હોવાનું અને તેની લાશ જ જેલ બહાર જશે તેવી ધમકી અપાતી હોવાનો આક્ષેપ કર્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડા નડિયાદના વૃદ્ધા અર્જુમન બાનુ અંસારી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેનો પુત્ર ઝુહેબ ઉર્ફે ઝોહેબ અંસારી હાલ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે છે, જ્યાં જેલર મનોજ નિનામા દ્વારા તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જે અંગે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે આ મામલે સમન્સ કાઢ્યો હતો, જેને લઈને જેલર નિનામા ગિનાયા હતા અને મળતિયા પાસે ઝુહેબને ઢોરમાર પણ મરાયો હતો અને કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચવા ધમકી આપી હતી અને જો આમ નહીં કરે તો લાશ જેલ બહાર જશે તેવી ધમકી આપી છે. હું એક જાગૃત નાગરિક છું, સુરતનો રહેવાસી છું. આ મીનામા સાહેબ જે છે જેલ સુરત લાજપુરના સુપરિન્ટેન્ડન્ટ, એ છે ને કોઈ પણ આરોપી જાય જેલમાં એટલે એને પહેલો હાઈ સિક્યુરિટીમાં નાખે 8-1 દિવસ ને પછી કે ચાલ તું ગરીબ છે તો 50,000 મંગાવ. જેવા જેવા આરોપી પૈસાવાળા હોય એમની પાસે 1,00,000 રૂપિયા મંગાવે, પછી એમની પાસે કોઈ બિલ્ડર હોય કોઈ ઓફિસર જાય તો એની પાસે ફ્લેટ લખાવી લે છે, પછી જમીન લખાવી લે છે. એવી અમારી વાત મને ધ્યાન પર આવેલી છે અને એ બધું જે કામ કરે જ આ બધાના નામ પર પૈસા લે બધું કરે જ એ પાકા કામનો કેદી છે. એની મેં એન્ટી કરપ્શન અમદાવાદ મેં અરજી આપેલી છે, એની તપાસ ચાલુ છે. આ મીનામાં સાહેબ દારૂ પીને આવીને આ ઝુહેબ અંસારી પર હુમલો કર્યો, એને 2 ટાંકા આવ્યા, એને સિવિલ નહીં કરાવી, અમારા વકીલ સાહેબ ગયા તે મુલાકાત નહીં દીધી અને મળવા પણ નથી દેતા. ત્યાર પછી આ ગઈ 12 તારીખે ઝુહેબ અંસારી પર 4 આરોપી આવ્યા, 2 પાકા આવ્યા, 2 પાકા છે, 2 કાચા કામના આરોપી છે, એને ઝુહેબ પર હુમલો કર્યો ને પછી જાતે મીનામાએ માર્યો ને મીનામાએ કીધું કે તે કોર્ટમાં અરજી કરી તે ખેંચી લે એટલે દબાણ લાવે છે અને મીનામાં સાહેબની જો તપાસ કરવામાં આવે એન્ટી કરપ્શનમાં તો એમની પાસે 2 સંપત્તિ જાહેર થયું છે. આરોપીને હવે ખોલી ચેન્જ કરી નાખી, ખબર નથી બીજી ચેનમાં બેરિકમાં રાખેલા છે, કોઈને મુલાકાત નથી એટલે અમને અંદર જેલમાં જવા નથી દેતા એટલે અમારી ખબર નથી પડતી કે કઈ બેરિકમાં છે. સુરત લાજ જેલપુરમાં અમે ન્યાયની અમે ગુહાર લગાવેલી છે, માનવ અધિકારમાં ગૃહ ખાતામાં બધે તપાસ કરાવેલી છે ને અમને યોગ ન્યાય મળે એવું અમે આશા રાખીએ છીએ. ને આ જો મીનામાં સાહેબની જો સંપત્તિ જાહેર કરવામાં આવે ને તો બેનામી જાહેર થાય એવું છે, કેમ કે જે પાકા કામનો કેદી છે એના નામ પર બધું કરે જ અને અમે માનવ અધિકાર મેં એન્ટી કરપ્શન મેં બધી અરજી આપેલી છે ને મીનામાં સાહેબ ખૂબ દારૂ પીએ છે ને. હાલ તો લાજપત જેલના જેલર નિનામા સામે કેદીની માતાએ કરેલા ગંભીર આક્ષેપો લઈને આ મામલે તપાસ કરાશે કે કેમ તે જોવું રહ્યું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.